ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બધા? એ ખૂબ સરસ. તમે બધા બહુ સરસ લેસન કરો છો, બધા હોશિયાર થઈ ગયા છો ને? હે, આપણે શાળા તત્પરતા એક પૂરું થઈ ગયું, એમાં ચાંદો સૂરજ રમતા હતા એ ગીત પણ તમે બધાએ લર્ન કરી લીધું છે, અને તમે વિડીયા પણ સરસ મજાના મને મોકલ્યા છે. વેરી ગુડ હો બેટા, બધા બહુ સરસ મહેનત કરો છો. હવે શાળા તત્પરતા બે ગુજરાતીમાં આજે આપણે શીખીશું. શાળા તત્પરતા બે, એમાં જ પહેલું જ ગીત સરસ મજાનું છે, ચક્કી બેન ચક્કી બેન. તમે બધા ઘરમાં ચક્કીબેનનો માળો તો રાખતા જ હશો. હવે બધા જો ચક્કીબેનનો માળો રાખે જ છે, ચક્કીબેનને સુરક્ષિત કરવા માટે, કેમ કે ચક્કીબેનની સંખ્યાઓ ઘટવા લાગી છે એટલા માટે. તો લગભગ બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય ચક્કીબેનના માળા બોક્સ બનાવીને એની અંદર એક મોટું ચક્કીબેન જાય એવું કાણું પડવાનું, મજબૂત બોક્સ લેવાનું, જેથી કરીને ચક્કીબેન એમાં રહીએ અને સુરક્ષિત રહીએ. તો એવી જ રીતે આપણે આજે ચક્કીબેનનું સરસ મજાનું ગીત ગાઈએ. તમે બધા મારી સાથે ગાજો, ગાશો ને? અને બધા લર્ન કરી લેજો, નાનો એવો વિડીયો મને મોકલજો. ઓકે, તો આપણે બધા ચક્કીબેનનું ગીત ગાઈએ. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાને પાટલો સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? પહેરવાને સાડી મોર પીછા વાળી, ઘમરીઓ ઘાઘરો આપીશ તને, આપીશ તને. પહેરવાને સાડી મોર પીછા વાળી, ઘમરીઓ ઘાઘરો આપીશ તને, આપીશ તને. ચક ચક કરજો ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચક ચક કરજો ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બા નહીં વઢશે બાપુ નહીં વઢશે, નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં. બા નહીં વઢશે બાપુ નહીં વઢશે, નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કીબેન 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 ચક્કીબેન. આવું સરસ મજાનું ગીત છે, હે? ગાયું ને, સાંભળ્યું ને તમે બધાએ? તો તમારે બધાએ આ વિડીયો જોવાનો છે અને સાંભળવાનો છે ધ્યાનથી, અને સાંભળીને પાકું કરવાનું છે, પછી વાંચવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે તમને વાંચતા પણ આવડી જશે. ઓકે, તો આમાં ચક્કીબેનની વાત થઈ છે. ચક્કીબેનને એમ કહે છે કે ચક્કીબેન ચક્કીબેન તમે મારી સાથે રમવા આવો. આપણે નાના નાના તમે બધા છો ને, તો કેવા ગમે ચકલાઓ ને પોપટ કબૂતરો કેવા બહુ ગમતા હોય છે ને? ચણ નાખીએ, આપણે મોટું ફળિયું હોય તો ચણ નાખીએ તો ચણવા પણ આવે છે, તો કબૂતર આવતા હોય, ચક્કી આવતી હોય, તો આપણે બહુ મજા આવે, બહુ જોવા ગમે. એટલે ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કીબેન તમે મારી ઘરે આવો રમવા માટે, હું તમને બેસવા માટે પાટલો આપીશ, સૂવા માટે ખાટલો આપીશ, ઓઢવા માટે
मोर पीछा आपीस। जो अहीं पाटलो छे, अहीं पाटलानुं चित्र छे, जुओ आ पाटलानुं चित्र छे, ओके। आ अने आ खाटलानुं चित्र छे। पछी एने एम कहे छे कि तमे आवो, हूँ तमने मोर पीछा आपीस ओढ़वा माटे। पछी चक्कीबेन ने शुं कहे छे, हे पहेरवाने सारी मोर पीछा वाली, તમે મારી ઘરે રમવા આવો, હું તમને પહેરવા માટે સાડી આપીશ, અને કેવી આપીશ એ પણ તમને ગમે એવી મોર પીંછાવાળી આપીશ, અને ઘમરીઓ ઘાઘરો આપીશ તમને, આપીશ તમને। સાડી હોય તો ઘમરીઓ ઘાઘરો પણ પહેરવો પડે ને, ચણિયો। મમ્મી અત્યારે એને ચણિયો કે, મમ્મીને કહેજો તમને બતાવે કે કોને ઘાઘરો કહેવાય, કોને ચણિયો કહેવાય। એને અત્યારે આપણે ચણિયો કહીએ, પણ કાઠિયાવાડી ભાષામાં ચણિયાને ઘાઘરો કહે છે। તો તમે મમ્મીને કહેજો, બતાવશે મમ્મી તમને, હો કોને ઘાઘરો કહેવાય। એટલે ઘમરીયો ઘાઘરો, જે ચપટી ચપટીવાળો ઘાઘરો, ઘમરદાર ઘેરદાર હોય છે ને, એવો તમને ઘાઘરો આપીશ પહેરવા માટે। પછી તમને મેં દાણા નાખ્યા હોય ને, એ તમે ખાજો, અને ચકચક કરજો ને ચીંચી કરજો। ચણવાને દાણા તમને હું આપીશ, તમે મારી સાથે રમવા આવો ચક્કીબેન, એવું તમારા જેવા નાના નાના ભૂલકાઓ ચક્કીબેનની આરે વાતો કરે છે। પછી બીજું શું કહે છે, તો કે મારી ચક્કીબેન બહુ બીકણા હોય છે, આપણી જરીકે જોઈ જઈએ કે સે જે હાથ હલાવે તો ઉડીને વયા જાય। એટલે બાળ નાના નાના તમારા જેવા બાળકો છે એ ચક્કીબેનને એમ કહે છે, તમે બીતા નહીં હો, મારી ઘરે આવો રમવા, મારા બા નહીં વધે, બા એટલે કે મમ્મા, મમ્મી અથવા દાદીબા, વઢવું એટલે ખીજાવવું, વઢવું એટલે ખીજાવવું, બા નહીં વઢે અને બાપુ નહીં વઢે। બાપુ એટલે પહેલાંના જમાનામાં પપ્પાને બાપુ કહેતા, તો કે બાપુય નહીં વઢે અને બાય નહીં વઢે, બાપુ પપ્પાએ નહીં ખીજાય અને મમ્મા નહીં ખીજાય। નાનો બાબો તમને ઝાલશે નહીં, તમને ઝાલશે નહીં। ઘણી વખત શું થાય કે નાનો બાબો હોય એની બીક લાગે એને ચક્કીબેનની, કે નહીં ને મને દબાવી લેશે, તો ભલે બાબો તો એને અડવા જતો હોય, પકડવા જતો હોય, પણ જોરથી પકડાઈ જાય તો ચક્કીબેનને શું થાય, દબાઈ જાય ચક્કીબેન, મરી જાય। તો એને બેબી શું કહે છે કે તમે આવો, તમને મારી ઘરે નાનો બાબો છે, એ નહીં ઝાલે, નહીં પકડે। ઝાલવું એટલે પકડવું, તમને નહીં પકડે, તમને કોઈ હેરાન નહીં કરે, મારી ઘરે આવો ચક્કીબેન, તમે રમવા આવો, તમને હું બધું જ આપીશ, તમને ગમશે એવું। હવે તો વરસાદની સિઝન આવી ગઈ છે, એટલે ચકલાઓને અને કબૂતરોને પાણી પીવા માટે બહુ તકલીફ ન પડે, પણ જો વરસાદ ન હોય, ઉનાળો આવે ત્યારે મમ્માને કહેવાનું કે ચકલા માટે અને કબૂતર માટે સરસ મજાનું મજબૂત માટીનું કુંડું લેવાનું, જેથી કરીને પાણી ગરમ ન થાય અને ચક્કીબેન પી શકે એટલી ઊંચાઈવાળું પાણીનું કુંડું રાખી દેવાનું, જેથી કરીને ચકલા, કબૂતર, પોપટ બધું પાણી પીવે અને ઉનાળામાં એ લોકો હેરાન ન થાય। અને એવી જગ્યા રાખવાની કે જ્યાં રોજ આપણે ચણ નાખીએ ચક્કીબેનને, કબૂતરને અને પોપટને, બધાને, બધા જ પક્ષીઓ ખૂબ સુંદર હોય છે, ભગવાને ખૂબ સરસ બનાવ્યા છે, અને બધાને આપણે જ આપવું પડે ને, હે ભગવાન તો આપે છે ને, પણ ચણ ખાવી હોય તો ચણ ક્યાં ખાવા જાય, હે ફળ ફૂલ ને એના બીજ ને એવું ખાય, પણ એને ઘઉં ખાવાનું મન થાય, ક્યારેક બાજરી ખાવાનું મન થાય, ક્યારેક ચોખા ખાવાનું મન થાય, તો એવું ક્યાં લેવા જાય, તો આપણે એને આપવાનું, હો ચક્કીને આપવાનું। અને ચક્કીબેન ક્યારે આપણા ઘરે આવે તો એને ઉડાડી નહીં મૂકવાની, હો એને નહીં બીવડાવવાની, કબૂતરોને કોઈને નહીં બીવડાવવાના, તમને કોઈ બીવડાવે તો ગમે ન ગમે ને, એમ પક્ષીઓને નહીં બીવડાવવાના, કોઈ પ્રાણીઓને નહીં બીવડાવવાના, ગાયને નહીં મારવાની, કૂતરાને નહીં મારવાનું, કૂતરો તો આપણો રક્ષક છે। આપણી શેરીમાં અજાણ્યો માણસ, ચોર કે એવા કોઈ આવે તો કેવો ભસવા માંડે છે એને, અને એને કાઢી મૂકે છે। એટલે કૂતરાને અને બિલાડીને કોઈને મારવાનું નહીં, આપણાથી બને તો એને કંઈક ખાવાનું આપવાનું, આપશો ને બધા, તમે બધા ડાયા છો, હો વેરી ગુડ। હવે આપણે આ સરસ મજાનું ગીત શીખા, એના શબ્દો જે અમુક અઘરા હતા, તમે ન સમજો એવા શબ્દો નહીં, મેં તમને પરિચય કરાવ્યો એવા શબ્દોનો, ઓકે। હવે ત્યાર પછી જોઈએ આપણે,
હવે આ ચિત્રના આધારે આપણે નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. પહેલાં તો તમારે બધાએ આ ચિત્રને સરસથી ધ્યાનથી જોઈ લેવાનું છે કે આમાં બાળકો છે, આમાં શું કરે છે, કેટલા બાળકો છે, પછી કેવી રમતો રમે છે. પછી આવું જોઈને તમને એમ થાય કે મને આમાં કઈ રમત રમવી ગમે, બોલું છાળવો ગમે, કે પેલું બાજુમાં જુઓ સીશોર છે, ઊંચક નીચક, એને શું બોલે ઇંગ્લિશમાં? સીશોર. તો એ છે, લસરપટ્ટી છે, હિંચકા છે, સરસ મજાના બગીચામાં ફૂલો છે, છે ને? તો આપણે આનું આને એકદમ ધ્યાનથી આ ચિત્રને જોઈ લેવાનું છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર છે જ. ઓકે, હવે એના આધારે આપણે, ચિત્રના આધારે આપણે જવાબ આપવાના છે. મમ્માને કહેવાનું તમને જવાબ આપે, અથવા તો મારો વિડીયો જોઈને તમારે જવાબ આપવાના છે. આ ચિત્રમાં શું દેખાય છે? તો આ ચિત્રમાં આપણને શું દેખાય છે, ચાલો કહો જોઈએ. તો કે બાળકો રમે છે, પછી લસરપટ્ટી, હિંચકા, સીશોર, ઝાડ, ફૂલછોડ, મસ્ત મજાનું છે. પક્ષીઓ બેઠા છે, પોપટ બેઠા છે, પક્ષીઓ ઉડે છે, સરસ મજાનો ગાર્ડન છે, છે ને? મોટું ઝાડ છે, આવું બધું આપણને દેખાય છે. પછીનો જવાબ જોઈએ, આપણે પ્રશ્ન જોઈએ, આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો કે આ ચિત્રમાં બાળકો રમે છે, અલગ અલગ રમતો રમે છે. કોઈ બોલ ઉછાળે છે, કોઈ લસરપટ્ટી કરે છે, કોઈ સીશોરમાં રમે છે, કોઈ હિંચકે ઝૂલે છે. ઓકે, આ રીતે તમારે જવાબ આપવાનો છે. તમને કઈ રમત રમવી ગમે? તમે ગાર્ડનમાં જાઓ તો કઈ રમત રમો? બોલ લેતા જાઓ છો ને ભેગો, તો બોલ ઉછાળો, પછી પકડાવવાનું, પકડમપટ્ટી રમો, સંતા કુકડી રમો, રમો છો ને બધા? પછી આવી રીતના હિંચકા, સીસોર, લસરપટ્ટી હોય તો એવું, એવી રમત રમો છો એકબીજા? આવું તમારે તમારી રીતે મૌખિક જવાબ આપવાના છે. તમને કઈ રમત રમવી ગમે એ તો તમે કહી દીધું છે. ગીત ગાવા ગમતા હોય ઘણા, એને વાર્તા કેવી ગમતી હોય, વાર્તા સાંભળવી ગમતી હોય, પછી શબ્દો બોલવાના, મમ્મી એક શબ્દ બોલે, ફ્રૂટના નામ લે મમ્મી, મમ્મી કેળા બોલે તો તમારે સફરજન બોલવાનું, મમ્મી ચીકુ બોલે તો તમારે જામફળ બોલવાનું, એવી રીતે અલગ અલગ રમતો રમી શકો ઘરે તમે. પછી મમ્મી એમ કહે કે આપણે કઠોળના નામ બોલીએ તો ચણા, મગ, તો પેલા મમ્મી બધા કઠોળના નામથી તમને પરિચિત કરી દે કે ચણા, મગ, તુવેર, વાલ, વટાણા, ચોળી, મસૂર, એ બધું છે કઠોળ છે. તો કઠોળનું, એક કઠોળનું નામ મમ્મા બોલે, એક કઠોળનું નામ તમારે બોલવાનું. આ રીતે અનેક વસ્તુ આપણા ઘરમાં જેથી તમે પરિચિત નથી એવી વસ્તુઓ મમ્મી તમને કહે અને તમારે એનેથી રમી શકો છો. પછી ઘરમાં વપરાતા વાસણો, કયા વાસણને શું કહેવાય એનો પરિચય તમને ન હોય તો મમ્મીને કહેવાનું કે મમ્મી આ વાસણને શું કહેવાય, પછી આને શું કહેવાય, ચમચો, તાવીથો, વેલણ, પાટલો, કાથરોટ, સૂપડું, સૂપડી, એવી વસ્તુ તમે ન ઓળખતા, ખાંડણી, દસ્તો, એવી વસ્તુઓને કદાચ તમે ન ઓળખતા હોય તો મમ્મીને કહેવાનું એવી વસ્તુઓનો પરિચય આપે. આવી અનેક રમતો તમે રમી શકો છો. પહેલાં આ વસ્તુથી પરિચિત થવાનું અને પછી એ વસ્તુ મમ્મી બોલે, એક વસ્તુ તમારે બોલવાની, રસોડાની વસ્તુ છે, બેડરૂમની વસ્તુ છે, પછી ડ્રોઈંગ રૂમની વસ્તુ છે, એવી રીતે અનેક વસ્તુના નામથી તમે રમી શકો અથવા તો તમે રમત રમી શકો, તમને ગમતી રમતનું નામ લઈ શકો. પછી ઘરમાં તમારી સાથે કોણ રમે છે? હે, મમ્મી રમે છે, પપ્પા રમે છે, બા રમે છે, દાદા રમે છે કે નાના ભાઈ બહેન રમે છે? પછી તમારા ઘરે રમવા કોણ આવે છે? તમારી ઘરે કોણ રમવા આવે છે? તમારી બાજુમાં તમારા જેવડા ફ્રેન્ડ્સ હોય ને, મિત્રો હોય ને, એ આવતા હોય અથવા તો તમે એના ઘરે જતા હોય, એવું હોય ને, તો તમારી ઘરે કોણ આવે છે એનું નામ લખવાનું, એનું નામ બોલવાનું. પછી છે તમારા ઘરે રમવા તમે રમવા ક્યાં જાઓ છો? હવે જેમ તમારી ઘરે આવે એમ તમે પણ ક્યાંક જતા હશો ને રમવા, તો બગીચામાં જતા હોવ, બાજુમાં ગ્રાઉન્ડ હોય ત્યાં જતા હોવ, શેરીમાં રમતા હોય, અથવા બાજુવાળાના ઘરે જતા હોવ, ટેરેસ ઉપર જતા હોવ. પણ ટેરેસ ઉપર એકલા નહીં જવાનું હો, ક્યારેય ટેરેસ ઉપર એકલું નહીં જવાનું, ક્યારેક પડી જવાય, મમ્મી કે પપ્પા સાથે જવાનું રમવા, અથવા કોઈ મોટા વડીલો ઘરમાં હોય તો એની સાથે જવાનું, પણ એકલા ક્યારેય ટેરેસ ઉપર જવાનું નહીં. આ રીતે તમે આ આપેલા પ્રશ્નોના જવાબ મૌખિક આપો. ઓકે, હવે ત્યાર પછી સરસ મજાનું આપણી ટેક્સ્ટબુકની અંદર ચિત્ર છે. જોશેનું ચિત્ર છે,
મસ્ત મજાનું ઝાડ છે. અત્યારે ચોમાસું છે, ચોમાસું છે તો તમે બધા પપ્પા મમ્મીને એક સંકલ્પ કરાવજો કે પપ્પા મમ્મી આપણા ઘરમાં જેટલા સભ્ય છે એટલા ઝાડ આપણે ક્યાંક ખુલ્લી જગ્યા હોય ત્યાં ઉગાડીએ અને વાવીએ, જેથી કરીને જંગલનો વિકાસ થાય. ઓકે, તો તમારે આવો કંઈક સંકલ્પ મમ્મી પપ્પા સાથે કરાવજો. હમણાં વૃક્ષારોપણ ગયું ત્યારે પણ આપણે બધાએ કર્યું હશે, પણ જો ઝાડ ન વાવ્યું હોય તો અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં પણ તમે લોકો ઝાડ વાવી શકો છો. અથવા આપણે ખેતર હોય તો આપણા ખેતરના જે શેઢો કહેવાય છે ને, બોર્ડર કહેવાય, એ બોર્ડર ઉપર પણ મોટા છાયાવાળા ઝાડ વાવી શકાય. એટલે ઝાડ તો વાવવા જોઈએ. ઓકે, વાવશો ને બધા? સરસ. અને બીજું કે ઘરની અંદર પણ કુંડાની અંદર સરસ મજાના ઓક્સિજનવાળા જે વૃક્ષો છે, નાના નાના છોડવાઓ છે, એ વાવી શકાય. જેમ કે વાંસ છે, તુલસી છે, પીપળો છે, પણ તમે ઘરમાં કુંડામાં વાવી શકો, બહુ મોટો ન થાય તો કાંઈ નહીં. ઓકે, પછી એલોવેરા છે, બધું તમે વાવો ઘરમાં, જેથી કરીને ઘરમાં આપણા પૂરતો ઓક્સિજન મળે, એટલે આપણે કુદરતને હેલ્પફુલ થઈએ. ઓકે, અને આ રીતનું સરસ મજાનું ઝાડ છે તો એમાં પક્ષીઓ છે, એમાં પક્ષીઓની અંદર તમારે મનગમતો રંગ પૂરવાનો છે, ઝાડની અંદર પણ મનગમતો રંગ પૂરવાનો, એની ડાળીઓમાં પણ મનગમતો રંગ પૂરવાનો છે, એના થડમાં પણ મનગમતો રંગ પૂરવાનો છે, અને નીચે નાના નાના બે ફૂલ છોડ આપેલા છે એમાં પણ તમને ગમતો રંગ પૂરવાનો છે, સરસ મજાનો. હો, પૂરશો ને બધા? સરસ. હવે આ ઝાડ છે. ઓકે, તો ઝાડના જે ઉપર આ છે, આ ભાગ, આખો ભાગ, એને શું કહેવાય? એના પાંદડા, ઝાડના પાંદડા. પછી છે આ કલર, આ શું છે? આ બધી, આ બધી શું છે ખબર છે બધાને? એ બધી ડાળીઓ છે, ઝાડની ડાળીઓ છે. ત્યાર પછી આ શું કહેવાય ઝાડનું? થડ, ઝાડનું થડ કહેવાય. ઓકે, અને ત્યાર પછી એની અંદર ફૂલ આવે, ફૂલ તો તમે ઓળખતા હશો, અને ફૂલ પછી એમાં ફળ આવે તો એને ફળ કહેવાય. પછી અહીંયા એક નાનો છોડ છે, તો મોટું જે છાંયો આપે અને લાંબો સમય સુધી રહે એને ઝાડ કહેવાય, અને અમુક મહિના કે અમુક વર્ષ સુધી જીવંત રહે અને બહુ ઊંચું ન થાય, ન જતું હોય, એને છોડ કહેવાય. તો અહીંયા ફૂલના બે છોડ છે, એને તમે મનગમતો રંગ પૂરજો. ઓકે, આ રીતે ઝાડ, ડાળીઓ, પાંદડા અને થડ, એનો આપણે પરિચય કર્યો. હવે અહીંયા જુઓ, આપણી ટેક્સ્ટબુકના પેજ ઉપર, પેજ નંબર 21 ઉપર સરસ મજાની રમતની વસ્તુઓ છે, રમત રમવાની વસ્તુઓ છે. તો એ વસ્તુની સાથે કઈ વસ્તુ હોય તો એ રમત રમી શકાય એ તમારે જોડવાનું છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બધા એ જોડકા કોઈ પણ જગ્યાએ હોય, પેપરમાં હોય કે પછી ટેક્સ્ટબુકમાં હોય કે આપણે સ્કૂલમાંથી મેળવેલા છે જે લીધા છે એમાં હોય, દરેક જગ્યાએ જોડકા જોડો ત્યારે સ્કેલનો એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, જેથી કરીને જોડકા જોડો એની લાઈનો સીધી થાય અને આપણું વર્ક છે એ સ્વચ્છ દેખાય અને આપણને જોવું ગમે. ઓકે, તો અહીંયા ઉદાહરણ આપણને એક આપેલું છે કે રેકેટ છે, તો રેકેટની સાથે શું આવે? તો કે રેકેટનું ફૂલ આવે. તો જુઓ, રેકેટને એના ફૂલ સાથે જોડેલું છે. ત્યાર પછી બેટ છે. ઓકે, બેટ છે, બેટ છે, તો બેટની સાથે શું આવશે? હે, તમે બધા બહુ હોશિયાર છો, વેરી ગુડ. બેટની સાથે બોલ આવશે, બેટની સાથે બોલ આવશે. તો બેટની સાથે કયો બોલ આવશે? તો કે આ ટેનિસનો બોલ. ઓકે, ત્યાર પછી સ્ટિક છે, ગિલ્લી દંડો, દંડો છે અને એક ગિલ્લી છે,
તમે કોઈએ ગીલી દંડો ન જોયો હોય તો ક્યારે ગામ જાઓ ત્યારે ત્યાં સુથાર તમને બનાવી આપશે અને તમારા પપ્પાને કહેજો કે ગીલી દંડાથી કેમ રમાય એ જોજો અને શીખજો. બહુ મજા પડે ગીલી દંડા રમવાની. તો આ છે ગીલીનો દંડો અને આ છે ગીલી, એની સાથે તમારે જોઈન્ટ કરવાનું છે. એને ઘણા મોઈ દાંડીઓ પણ કહેતા હોય છે. તો આ આપણો દાંડીઓ છે, આ એની મોઈ છે. ઓકે, ત્યાર પછી સરસ મજાની હોકી સ્ટિક છે. તમને ખબર છે હોકી કોણ રમ્યું હતું પહેલું વહેલું? હે, આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. તો રાષ્ટ્રીય રમત હોકી શા માટે કહેવાની એ તમને ખબર છે બધાને? હે, હા, હમણાં કૃષ્ણ જન્માષ્ટમી આવશે શ્રાવણ મહિનામાં. તો આપણો કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ને તમારા જેવા, ત્યારે એ હોકી રમ્યા હતા. તમને બધાને ખબર છે કૃષ્ણ અવતાર જે સિરિયલ આવે છે કાર્ટૂનમાં, એ જોજો. એવી સિરિયલો જોવાની, હો, બોધ મળે એવી. પંચતંત્રની છે, પછી દશાવતાર છે, બધા કાર્ટૂનમાં જોવા મળે છે. દશાવતાર, પંચતંત્ર, રામાયણ, મહાભારત, પછી કૃષ્ણ, એ બધી જ બધી જ સિરિયલો તમને કાર્ટૂન ચિત્રમાં જોવા મળશે. અને એનાથી તમને જ્ઞાન મળશે, આપણા ધર્મનું, આપણી સંસ્કૃતિનું જ્ઞાન મળશે. તો એવા કાર્ટૂનો જોવો જેથી તમને મજા પણ આવે અને તમને જોવું પણ ગમે. બાકી ખોટો બીજા કાર્ટૂનો ન જોવો. ઓકે, જ્યારે ફ્રી થવું હોય ત્યારે આવા કાર્ટૂનો જોવા, મમ્મીને કહેજો, યુટ્યુબ ઉપર તમને ડાઉનલોડ કરી આપશે. પછી એક છે ઘટોત્કચ, એ પણ એવી જ સરસ સિરિયલ છે. તો આપણે અહીંયા કૃષ્ણ ભગવાનની વાત કરતા હતા. પહેલી વહેલી હોકી કૃષ્ણ ભગવાન રમ્યા હતા, તમે જોયું હશે સિરિયલની અંદર. કૃષ્ણ ભગવાનનો જ્યારે હોકી રમતા હતા અને એની જે એનો બોલ છે એ નદીમાં, યમુના નદીમાં જતો રહે છે અને એની અંદર સાપ હતો. કયો સાપ હતો ખબર છે? કાલીનાગ. અને એ નાગના લોકમાં બોલ વયો જાય છે અને પછી બોલને લેવા માટે કૃષ્ણ ભગવાન જાય છે. તો ત્યારથી હોકી રમત છે એ આપણા દેશમાં રમાય છે અને આપણા દેશ માટે હોકી રમત છે રાષ્ટ્રીય રમત થઈ ગઈ છે. ત્યાર પછી છે શું છે? હા, ટોપ. ટોપને શું કહેવાય? ભમરડો. અને ગુજરાતીમાં એમાં એને ઘણા ગળીઓ કહે છે. તો ભમરડો છે, ભમરડો શેનાથી ફરે? તો કે દોરીથી. તો હવે એક ચિત્ર દોરીનું છે, એની સાથે જોડી દો. આ રીતે તમારે જે રમતના જે સાધનો છે એની સાથે તમારે સ્કેલથી જોઈન્ટ કરવાનું છે, હાથે નહીં, જેથી કરીને લીટી બધી સીધી બને અને તમારું કામ ચોખ્ખું દેખાય. ઓકે, અને ત્યાર પછી છે એક્ટિવિટી. હવે આપણે, તમને ખ્યાલ હશે એક્ટિવિટી, તમને નહીં ખ્યાલ હોય, તમે જુનિયર કેજી, સિનિયર જુનિયર કેજીમાં હતા, આપણે સરસ મજાની એક્ટિવિટી કરાવેલી છે. આપણે ફરીથી પાછી કરશું ક્યારેક. અત્યારે જો શક્ય હોય તો તમે લોકો ઘરે તોરણ બનાવજો. હમણાં જન્માષ્ટમી આવે ત્યારે ફૂલને પાનના તોરણ બનાવજો, એકલા પાનના તોરણ બનાવજો, એકલા ફૂલના તોરણ બનાવજો, પછી ટોડલિયા બનાવજો એના નેના, પછી રંગોળી બનાવી શકાય. આવી એક્ટિવિટીઓ આપણે ઘરે બનાવી શકીએ. તો આમાં આપણે દોરી જોઈએ, પાંદ જોઈએ, ફૂલ જોઈએ. નેચર ફૂલ હોય એના એ ફૂલ લેવાના અને એ પાંદ લેવાના. ઓકે, તો આ રીતના. પછી કાગળની હોળી છે. આપણે આ લેસનના છેલ્લા અંતમાં કદાચ જો સમય મળશે તો બનાવશું, અથવા તો આપણી શાળા ખુલશે ત્યારે તો આપણે બનાવશું જ, બનાવશું ને બધા? હે, વેરી ગુડ. તો આ રીતની એક્ટિવિટી છે. ત્યાર પછી છે ચિત્ર આપેલું છે નીચેનું, એ ટપકા તમારે જોડવાના છે. નીચે જે ચિત્ર આપેલું છે ટપકા જોડવાના છે. જુઓ, પેલું ચિત્ર આપને પૂર્ણ કરીને બતાવેલું છે, બીજાની અંદર તમારે ટપકા જોડવાના છે અહીંથી. આ રીતે મારાથી કદાચ આડાવરું થાય પણ તમારે લોકોએ સીધા ટપકા જોડવાના છે. ઓકે, સીધી લીટી ટપકાની બારે ક્યાંય લીટી જાય નહીં, એની કાળજી રાખવાની છે આ રીતે. ઓકે, અને પછી તમારે શું કરવાનું છે કે આની અંદર તમારે નવી લાઈનો બનાવીને એના જેવું કરવાનું છે.
ઓકે, આ રીતે આ રીતે, ઓકે. અને ત્યાર પછી છે નીચે, નીચે પણ ટપકા જોડવાના છે. અહીંયા તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે, સીધી જ લીટીઓ કરવાની છે. સ્કેલનો યુઝ કરીને તમારે બધા ટપકા જોડી દેવાના છે, ઓકે. આ રીતે તમને જ્યાંથી ફાવે ત્યાંથી તમારે કરવાનું છે, ઓકે. તો બધા ટપકા જોડી દેવાના છે. ત્યાર પછી આપણને ચિત્રો આપ્યા છે. હવે આ ચિત્રની અંદર અલગ પડતું હોય એવું ચિત્ર હોય એના ઉપર તમારે વર્તુળ કરવાનું છે. તો જુઓ, અહીંયા બે ચિત્ર, બે વિભાગમાં ચિત્રો આપેલા છે. પહેલા ચિત્ર છે એમાં પ્રાણીઓ છે, ગાય, ભેંસ, કૂતરો, બકરી, પછી ગધેડું અને હાથી અને ચકલી. તો આમાં પક્ષીઓ છે કે પ્રાણીઓ છે? તો કે જાજા બધા પ્રાણીઓ છે અને એક જ પક્ષી છે. ચકીબેન છે, એક જ પક્ષી છે. તો આપણે ચકીબેન છે એના ઉપર વર્તુળ કરી દેવાનું છે, આ રીતે, ઓકે. હવે ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ. તો બીજું ચિત્ર છે એમાં શું છે જો જોઈએ. કાગડો છે, કોયલ છે, કુકડો છે, પોપટ છે, મોર છે, કબૂતર છે અને વાંદરાભાઈ છે. તો બધા પક્ષીઓ છે અને એક જ વાંદરો છે. વાંદરો છે એ પ્રાણી કહેવાય, કહેવાય ને? તો આપણે વાંદરા ઉપર વર્તુળ કરવાનું છે, આ રીતે, ઓકે. તો તમારે બધાએ તમારી ટેક્સ્ટબુકમાં જેટલું જેટલું મેં કહ્યું છે એટલું તમારે ટેક્સ્ટબુકમાં પૂર્ણ કરી લેવાનું છે. ત્યાર પછી છે આ ચિત્ર. હવે શાળામાં અને ઘરમાં અને બંને જગ્યાએ કઈ વસ્તુ વપરાય છે એ તમારે જોવાનું છે. અને એના ઉપર તમારે જો શાળામાં વપરાતું હોય એની અંદર લીલો રંગ પૂરવાનો છે, ઘરમાં વપરાતી વસ્તુ હોય એની અંદર તમારે લાલ રંગ પૂરવાનો છે, અને બંને જગ્યાએ વસ્તુ વપરાતી હોય એની અંદર તમારે પીળો રંગ પૂરવાનો છે. તો જુઓ, પલંગ છે, આપણને જો સેટી આપેલી છે, તો સેટી છે એ ક્યાં વપરાય છે? મોટે ભાગે ઘરે જ હોય છે, શાળામાં હોતી નથી. તો આપણે સેટી છે એમાં કેવો રંગ પૂરવાનો કીધો? ઘરમાં વપરાતી વસ્તુમાં લાલ રંગ. તો આપણે સેટીનું જે ટપકું છે એમાં લાલ રંગ પૂરી દેવાનો છે, ઓકે. આ રીતે સરસ મજાનો. હવે ત્યાર પછી તમારે આની અંદર લાલ રંગ પૂરવાનો છે. ત્યાર પછી ઘરમાં બીજી કઈ વસ્તુ વપરાય? તો કે ઘોડિયું, નીચે ઘોડિયું છે એ પણ ઘરમાં જ વપરાય. આપણે નાના મોટા ભાઈ બહેન હોય એના માટે ઘોડિયું હોય છે ઘરમાં, તો ઘરમાં વપરાય છે. ત્યાર પછી કોમ્પ્યુટર છે એ બંને જગ્યાએ વાપરીએ છીએ. હવે તો કોમ્પ્યુટર આવી ગયું, અત્યારે આપણે ઓનલાઈન છીએ એમાંય, તો કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, ટેબ્લેટ હોય, હોય ને બધા પાસે, તો એ બંને જગ્યાએ વપરાય છે. સાણસી, સાણસી તો કે ઘરમાં વપરાય છે, તો સાણસીમાં પણ રેડ કલરનું તમારે પૂરવાનું ટપકું. પછી ઓશિકું છે એ પણ ઘરમાં જ વપરાય છે, ઓકે. હવે આટલી વસ્તુ ઘરમાં વપરાય છે. હવે શાળામાં વપરાતી વસ્તુઓ જોઈએ. એમાં આપણે ગ્રીન કલર છે, લીલો કલર, તો શાળાએ વપરાતી વસ્તુ છે તો કે ઘંટ છે, ઘંટ શાળામાં વપરાય છે. ત્યાર પછી ઢોલક છે, શાળાની અંદર કાર્યક્રમો થતા હોય છે ત્યારે ઢોલક વપરાતો હોય છે, પછી એક કસરતો કરાવતા હોય ત્યારે ઢોલક વપરાતો હોય છે, એમાં ગ્રીન કલર વાપરીએ છીએ. ત્યાર પછી છે બંને જગ્યાએ વપરાય એવી વસ્તુ. તો બંને જગ્યાએ વપરાય એવી વસ્તુમાં અત્યારે તમે ઘરેથી લેસન કરો છો, તો તમારી ઘરે નાનો એવો બ્લેકબોર્ડ હોય છે, હોય છે ને? તો નાનો પ્રેક્ટિસ માટે તમે બ્લેકબોર્ડ વસાવેલો જ હોય છે બધાની ઘરે લગભગ, અને કોમ્પ્યુટર બધાની ઘરે હોય છે. તો આપણે એની અંદર યલો રંગ પૂરવાનો છે, કેવો? પીળો, ઓકે. તો આની અંદર તમારે પીળો રંગ પૂરવાનો છે, આ બોક્સની અંદર બે જગ્યાએ એમાં પીળો રંગ પૂરવાનો છે. આ રીતે આપણે ઘરમાં, શાળામાં અને બંને જગ્યાએ જે વસ્તુ વપરાતી હોય એ રીતે તમારે બધે રંગ પૂરવાનો છે. હવે બીજી, તમારે ઘરે આવી એક્ટિવિટી કરવાની છે અને કરી જોવાનો છે તમારે. તમે બધા બહુ હોશિયાર છો,
હવે એક તપેલીમાં પાણી ભરવાનું છે અને પછી તમારે એને લાકડી લાકડાની લાકડી વડે બાજુમાં સેજ ટકોરો મારવાનો છે. પછી તમે જોજો પાણીની અંદર શું થાય છે અને કેવો અવાજ આવે છે એ તમારે સાંભળવાનું છે ધ્યાનથી, એકદમ શાંતિથી. પાણીની અંદર એકદમ સરસ મજાનું શું થાય છે તમારે જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે અને એનો કેવો અવાજ આવે છે એ જોવાનું છે. ઓકે, ત્યાર પછી તમારે શું કરવાનું છે તો થાળીમાં પાણી ભરી વચ્ચે ફૂંક મારો અને ફૂંક મારતા પાણીમાં શું થાય છે એ જોવાનું છે. એવો પણ તમે મને વિડીયો મોકલી શકો છો. ત્યાર પછી છે થાળીમાં પાણી ભરી તડકે મૂકો. થાળીને તડકે મૂકતા શું થાય છે, તમે થાળીમાં થોડું પાણી ભરશો ને પછી તડકે મૂકી દો સવારથી સાંજ સુધી તો પાણી બધું શું થાય છે, બધું પાણી ઉડી જાય છે, એની સ્ટીમ થઈ જાય છે અને આકાશમાં જતી રહે છે. પછી તગારામાં પાણી ભરી અંદર કાંકરી નાખો અને કાંકરી નાખતા શું થાય છે એ જોવાનું છે. નાનકડી એવી કાંકરી નાખવાની, તમે જોજો અંદર સરસ મજાના ચકેડું થશે અને વમળો ઉત્પન્ન થશે. પછી પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી હલાવતા શું થાય છે, હવે પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખો તો પછી એને હલાવવાનું તો શું થાય એ તમારે જોવાનું છે. અને બને તો એવો વિડીયો ઉતારજો નાનો એવો, બહુ મજા આવશે. આવી એક્ટિવિટી તમારે ઘરે કરવાની છે. તો પાણીમાં તગારામાં જ્યારે કપડાં ધોવાનો પાવડર નાખો ત્યારે મમ્મીની હાજરીમાં નાખવાનો છે, અથવા તો મમ્મીને કહેવાનું નાખવાનું આપણે કપડાં ડિટર્જન્ટ અડવાનો નહીં. ડિટર્જન્ટ વસ્તુ છે, હાથમાંથી સરખી ન નીકળે તો ખંજવાળ આવે અને ચામડીના રોગો થઈ શકે. એટલે આવું આટલી એક્ટિવિટી તમારે ઘરે કરવાની છે. ઓકે, અને બધી એક્ટિવિટીમાં મમ્મી પપ્પાને સાથે રાખવાના છે. તો આપણે આ પાઠ અહીંયા આટલો પાઠ પૂરો કર્યો. પછીનો વધારાનો પાઠ છે એ સરસ મજાની વાર્તા આપણે નેક્સ્ટ પીરિયડમાં લેશું. બાય.